ठगनो भाई महाठग, ठग किरणनी करतूतथी तो आप वाकेफ हशो ज। हवे किरण पटेल ने पण टक्कर आपवा आवी गयो छे महाठग मयंक तिवारी। बन्ने महाठग भले अलग होय परंतु बन्नेनी गुनाखोरी ने अंजाम आपवानी मॉडस ऑपरेंडी एक ज सरखी छे। आ बन्ने पीएमओ ना अधिकारीनी ओळख आपीने लोकोने उल्लू बनाव्या। वडोदरा ग्राम्य पोलीसे ठगबाज मयंक तिवारीनी धरपकड़ करी छे। मयंक तिवारी पोताने पीएमओ नो डायरेक्टर गणावतो। तिवारीए वाघोड़ियानी पारुल युनिवर्सिटीना संचालकोने गुजरातमां शिक्षण क्षेत्रे रिसर्चना प्रोजेक्ट माटे सरकारमांथी मंजूरीओ लावी आपवानी वात करीने पैसा पड़ाववानी कोशिश करी। जोके संचालकोने शंका गई अने तपास करता मयंक तिवारीनो भांडो फूट्यो। ठगबाज घणा समयथी पोलीस अने केन्द्रीय एजन्सीओना रडारमां हतो अने आखरे आ तिवारीनुं तोड़पाणी सामे आवता ज पोलीसे तेने झड़पीने तपासनो धमधमाट शरू कर्यो छे। एक वक्त मळवा आव्यो, अर्धो पौणो कलाक अहीं મેડમની ડાયરેક્ટર મેડમની જોડે બેઠો કે હું પીએમઓમાંથી છું તો એનું કોઈ કામ હોય તો મને કહેજો, અહીં પણ કલેક્ટર શ્રી હોય કે કમિશનર શ્રી હોય બધા મને ઓળખે છે અને અમારું કોરસ્પોન્ડન્સ થાય છે। પછી અહીંથી પારુલ યુનિવર્સિટીમાં ગયો, ત્યાં અમારા જે ટ્રસ્ટી છે ગીતિકા મેડમ એમને મળ્યો અને એમને પણ એ રીતે બધી વાતચીત એણે કરી। પછી હમણાં થોડા દિવસ પહેલાં અમને એવું લાગ્યું કે આ ભાઈ ફ્રોડ જેવા લાગી રહ્યા છે, કારણ કે ઓલરેડી પેલું જે કિરણ છે એનું કાશ્મીરનું જે છે એવી રીતે લાગ્યું, તો અમે મેનેજમેન્ટ અમારે તપાસ કરાવી અને પછી અમે એફઆઈઆર નોંધાવી। પોલીસને આશંકા છે કે મયંક તિવારીએ પીએમઓના ડાયરેક્ટરની ઓળખ આપીને અનેક લોકો સાથે ઠગાઈ આચરી હશે। હાલ તો શંકાના આધારે પોલીસે તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે, ત્યારે શક્ય છે કે તપાસમાં મયંકના અનેક કાળા કારનામાઓનો પર્દાફાશ થઈ શકે છે। જોકે TV9ની ટીમે જ્યારે આરોપી ઠગબાજને સવાલ કર્યો તો તેણે કેવી રીતે પોતાનું પાપ છુપાવ્યું તે જુઓ। શું છે હકીકત, શું છે? તમે પીએમઓમાં ઓળખ નહોતી આપી પીએમઓના ઓફિસર તરીકેની, પીએમઓના ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને એડમિશન અપાવ્યું હતું સાહેબ? હે, પીએમઓના ડાયરેક્ટર તરીકે ઓળખાણ આપીને પારુલમાં હોસ્ટેલમાં તમે હોસ્ટેલમાં રૂમ ટ્રાન્સફર કરાવી હતી? નહીં તો સાચું શું છે? આપ શું કરો છો, શું કામ ધંધો શું કરો છો? આમ કૌભાંડનો કિંગ, ઠગાઈની દુનિયાનો બેતાજ બાદશાહ હવે કાયદાના સકંજામાં આવી ચૂક્યો છે અને હવે તેના કાળા ચિઠ્ઠાનો પર્દાફાશ થશે। નકલી પીએમઓ ઓફિસર તરીકેની ઓળખ આપીને મયંક તિવારીએ સૌપ્રથમ પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોને ભરમાવવાની કોશિશ કરી હતી અને એજ્યુકેશન રિસર્ચના પ્રોજેક્ટ ઉપર સરકારમાંથી તેઓને સહાય કરાવી આપ્યાની ગુલબાંગો પોકારી હતી। આ જ અરસા દરમિયાન કિરણ પટેલ, જે નકલી પીએમઓ ઓફિસર તરીકેની ઓળખ આપતો હતો, જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે જે કાર્યવાહી ચાલી રહી હતી તેને કારણે પારડી યુનિવર્સિટીના સત્તાધીશોને આ સમગ્ર મામલે મયંક તિવારી સામે શંકા ગઈ હતી અને તેને કારણે જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। પારડી યુનિવર્સિટીના જે સત્તાધીશોએ તેઓએ મયંક તિવારીની જે ગતિવિધિઓ છે તે શંકાસ્પદ લાગતા તેની વિશે તપાસ કરાવી હતી અને પીએમઓ ઓફિસની અંદર આવી કોઈ જ વ્યક્તિ નોકરી નહીં કરતી હોવાની માહિતી મળ્યા બાદ આ અંગે વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। 17/8/2022થી 17/8/2022ના સમયગાળા દરમિયાન જે મયંક તિવારી છે તેને વાઘોડિયામાં પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોને મળ્યો હતો અને ત્યારબાદ ન્યુઈરા હાઈસ્કૂલ કે જે પારુલ યુનિવર્સિટીના સત્તાધીશો ત્યાં પણ ટ્રસ્ટી મંડળમાં સંકળાયેલા છે તેઓને પણ મળ્યો હતો। આ સમગ્ર મામલે પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ તેઓએ ઉચ્ચ સ્તરે જાણ કરી હતી તેને પગલે આ સમગ્ર મામલે ઉજાગર થયો હતો અને મયંક તિવારીની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી। મયંક તિવારી ફ્રોડ હોવાનું માલુમ પડ્યા બાદ આ અંગે વાઘોડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન નિકિશોની સાથે યુનુસ ગાઝી, TV9।